तो किंजल दवे ने हाईकोर्ट तरफ थी राहत मिली छे तेवा महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। चार चार बंगड़ी वाला गीत ने लईने जे विवाद थयो हतो, चार चार बंगड़ी गीत ना मामले हवे किंजल दवे ने हाईकोर्ट थी राहत मिली छे। किंजल दवे जाहिर कार्यक्रम में हवे आ गीत गाई शकशे। महत्वपूर्ण छे के वच्चे आ गीत ने लईने विवाद थयो हतो, कमर्शियल कोर्टे गीत पर स्टे लगाव्यो हतो, हाई कोर्टे किंजल दवे नी अरजी ने मंजूर करी छे। तो किंजल दवे ने हाईकोर्ट तरफ थी मोटी राहत मिली छे। उल्लेखनीय छे के थोड़ाक समय पहला आ गीत ने लईने विवाद थयो हतो ने એવી પણ વાત સામે આવી હતી કે આ ગીત કોઈ બીજાનું છે અને યુટ્યુબ પર તેનું કોપીરાઇટ છે, જેને લઈને મામલો સામે આવ્યો હતો અને વિવાદ વકર્યો હતો। તો હવે હાઈકોર્ટે કિંજલ દવેની અરજી મંજૂર કરી છે અને હવે કિંજલ દવેને એક મોટી રાહત મળી છે। કિંજલે કમર્શિયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો। હવે જાહેર કાર્યક્રમમાં કિંજલ દવે ગાઈ શકશે આ ગીત, ચાર ચાર બંગડીવાળા ગીતને લઈને જે વિવાદ વકર્યો હતો, તો કમર્શિયલ કોર્ટે ગીત પર જે સ્ટે લગાવ્યો હતો, તો હાઈકોર્ટે કિંજલ દવેની અરજીને મંજૂર કરી છે અને તેમને મોટી રાહત મળી। તો આ મામલે અમારા અસિસ્ટન્ટ એડિટર મેહુલ ઝાલા અમારી સાથે જોડાયા છે। મેહુલ, જે રીતે આ ગીતને લઈને વિવાદ વકર્યો હતો અને સામે બીજા વ્યક્તિએ તેને લઈને કેટલીક વાતો પણ કરી હતી ને પડકારી હતી કે આ ગીત તેમનું છે ને કોપીરાઇટ પણ છે, પરંતુ હવે હાઈકોર્ટે કિંજલ દવેને રાહત આપી છે, શું છે વધુ માહિતી? કાઠિયાવાડી કિંગ નામે વિદેશમાં ઓળખાતા એક યુવકે એવી અરજી કરી હતી કે જે કિંજલ દવે છે એ પોતાનું આ ગીત ઉપર પોતાનો કોપીરાઇટ છે, પણ એને સોશિયલ મીડિયામાં વહેતું કરી અને પોતે કિંજલ લોકપ્રિય થઈ ગઈ છે। એમણે માંગણી કરી હતી કે કિંજલ દવે કોઈ પબ્લિક પરફોર્મન્સમાં આ ગીત ના ગાઈ શકે, એ મુદ્દે અરજી કરવામાં આવી હતી। સામે કિંજલ દવેએ પણ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આ મુદ્દે કિંજલ દવેને હાઈકોર્ટમાંથી રાહત મળી છે અને એમ કહી શકાય કે કિંજલ દવેને આ ગીત ગાવા માટે એક પ્રકારની પબ્લિક પરફોર્મન્સમાં જે ચાર ચાર બંગડી વાળી ગાડી લીધું એ ગીત છે એ અરજી મંજૂર કરી છે કિંજલ દવેની અને પબ્લિક પરફોર્મન્સ। ધન્યવાદ મેહુલ આ સમગ્ર માહિતી બદલ। તો કિંજલ દવે હવે જાહેર કાર્યક્રમમાં આ ગીત ગાઈ શકશે, તેમને મોટી રાહત મળી છે।